શહેરના પાંડેસરા વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી બદમાશ લૂંટારો આતંક મચાવી રહ્યા છે. ખાસ કરીને પાંડેસરામાં આવેલી જુદી જુદી મિલો કે કંપનીમાં કામ કરતા નિર્દોષ શ્રમજીવી કારીગરને ટાર્ગેટ કરતા બદમાશો પોલીસની નાક નીચે એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે. વધુ એક બનાવમાં ગઈકાલે રાત્રે શ્રમજીવી યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કરી તેની પાસેથી રોકડા રૂપિયા લૂંટીને ભાગી ગયા હતા. જ્યારે એક યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી એક મિલમાં ગોવિંદ શિવપાલક યાદવ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રે તેને ઈજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેને જણાવ્યું હતું કે કાલે રાત્રે તેની નાઇટ ડ્યુટી હતી એટલે ઘરેથી કામ ઉપર જવા માટે નીકળ્યો હતો. ત્યારે પાંડેસરા હાઉસિંગ પુલ પાસે ત્રણ અજાણ્યા ઈસમોએ તેને આંતરી લીધા હતા, જે પૈકી બે ઈસમોએ તેને પકડી રાખ્યા હતા અને એક ઈસમે તેના પેટમાં ચપ્પુનો ઘા મારી તેની પાસેથી રોકડા રૂપિયા 1500 લૂંટીને ભાગી ગયા હતા. ઘા એટલો ઊંડો હતો કે યુવકના પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા. સારવાર હેઠળ એકના એક પુત્ર ગોવિંદની ગંભીર હાલતમાં જોઈ પિતા ચિંતામાં સરી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી પાંડેસરાના વિવિધ વિસ્તારોમાં આ જ રીતે બદમાશો બેફામ બની પોલીસની નાક નીચે એક પછી એક શ્રમજીવી યુવકોને ટાર્ગેટ કરી તેમના ઉપર જીવલેણ અને ગંભીર પ્રકારના હુમલાઓ કરી લૂંટફાટ મચાવી રહ્યા છે. આવી ઘટનાઓને લઈને જુદી જુદી મિલો કંપનીમાં કામ કરતા શ્રમજીવીઓમાં ભય ફેલાઈ રહ્યો છે. જોકે ઈજાગ્રસ્ત યુવાન હજી 3 મહિના પહેલા જ સુરત રોજગારની શોધમાં આવ્યો હતો. પત્ની, 3 સંતાન, માતા વતન બિહારમાં રહે છે. તેઓ સુરત પિતા સાથે રહે છે અને મિલમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છે. હુમલાખોરોએ કશું પણ કહ્યા વગર બસ પકડી લીધો અને ત્રીજાએ સીધું પેટમાં ચપ્પુ મારી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. ત્યારબાદ ખિસ્સામાંથી રોકડ રૂપિયા 1500 લઈ બાઇક પર ભાગી ગયા હતા.